જામનગરના એસપી તરીકે આઈપીએસ પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યો, તેમના આગમનને ગાર્ડ ઓફ ઓનર અપાયું। જામનગરના એસપી તરીકે આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યો હતો, તેમના આગમનને અપાયું ગાર્ડ ઓફ ઓનર। જામનગર એસપી તરીકેનો ચાર્જ આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ દ્વારા સંભાળી લેવામાં આવ્યો હતો અને પૂર્વ ઇન્ચાર્જ એસપી નિતેશ પાંડે વિદાય લીધી હતી। જામનગર જિલ્લાના નવા એસપી તરીકે આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યો હતો। પૂર્વ એસપી નિતેશ પાંડે આ અવસરે તેમને આવકાર્યા હતા અને અધિકારીઓ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જામનગરની કાયદાના વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અને પડકારો પણ રહેલા છે, ખાસ કરીને જામનગર ભૂમિમાફિયાઓનો ત્રાસ મુખ્ય સમસ્યા છે। જો કે અગાઉના આઈપીએસ દીપન ભદ્રન દ્વારા ભૂમાફિયા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ નિતેશ પાંડે દ્વારા પણ તે કાર્યશૈલી જાળવી રાખી હતી, છતાં પણ હજુ ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓનો આતંક જામનગરમાં જોવા મળી રહ્યો છે। વાતમાં કોઈ મત નથી, પ્રેમસુખ ડેલો અમદાવાદના ડીસીપી તરીકે પોતાની કામનીથી લોકોનીમાં સારી ચાહના મેળવી ચૂક્યા છે। તેઓ અમદાવાદમાં હતા ત્યારે બુટલેગરોની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર ફેરવી અસામાજિક તત્વો સામે લાલ આંક કરી હતી, ત્યારે જામનગરમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પ્રેમસુખ ડેલુ તમામ પ્રકારની કાર્યવાહી કરશે તેઓ તેવી આશા જામનગરવાસીઓ સેવી રહ્યા છે। જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ એક સામાન્ય પરિવારમાંથી આવતા આઈપીએસ અધિકારી છે અને દીપેન ભદ્રન નિતેશ પાંડે બાદ ત્રીજી વાર જામનગર શહેરને એક બાહોશ નીડર અધિકારી મળ્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તમામ પ્રકારના પગલાં લેશે તેવું પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે। જામનગરના એસપીનો ચાર્જ સંભાળતા સમયે પૂર્વ એસપી નિતેશ પાંડે સહિત શહેરના તમામ પીઆઈ પીએસઆઈ સહિત એસપી ઓફિસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિતેશ પાંડેની દ્વારકાના એસપી તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે અને તેઓ દ્વારકા ખાતે ચાર્જ સંભાળશે। બ્યુરો રિપોર્ટ, વિશ્વનાથ જોશી, જામનગર। સબસે પહેલે તો આપ સબકો બહોત બહોત ધન્યવાદ ઓર જામનગર કી સભી લોગોં કો ભી बहुत बहुत धन्यवाद। जामनगर मैं आज है वो जीवन में पहली बार यहाँ पर आया हूँ, इससे पहले कभी जामनगर है वो आना हुआ नहीं है और आज जितना देखा बहुत ही खूबसूरत सिटी है और जितने लोगों से अभी तक मिला हूँ बहुत है वो खूबसूरत और बहुत अच्छे लोग हैं सभी व्यवहार के और सब। तो मैं चाहता हूँ कि जामनगर के लोगों की जो अपेक्षा है उनके ऊपर मैं खरा उतरूँ और अच्छे से अच्छा काम है वो यहाँ पर करूँगा। सर, खास करके अहमदाबाद में जिस प्रकार से जो बुलडोजर लेके आप निकले हैं, ऐसे जामनगर में भी कितने मिले? देखो, हमारा मेन जो उद्देश्य होता है ये होता है कि अपराधी लोगों के अंदर भय होना चाहिए और आम जनता के अंदर है वो विश्वास होना चाहिए कि हम पुलिस के पास जाएंगे तुम्हारी बात है उसमें। तो जामनगर के अंदर बहुत अच्छे अच्छे अधिकारी है वो यहाँ पर हैं, दीपन भद्रन सर है, उन्होंने बहुत अच्छा अच्छा है वो काम किया है। हम कोशिश करेंगे कि उनकी ये जो लीगेसी है उनको हम वो चालू रखें और यहाँ पर अच्छा काम करें और यहाँ की वो जनता को अच्छा फायदा मिले।